જો અમે લોકો રાત્રે નવ વાગે અમારી યાત્રા શરૂ કરી એક્ઝેક્ટ રાત્રે અઢી વાગે અઢી વાગે ત્યાં અમે માતા રાણીના દરબાર પાસે જસ્ટ પહોંચવા ગયા હતા અને ત્યાં એકદમ અચાનક પબ્લિક નો ફ્લો વધી ગયો અને ત્યાં પાછળથી એક કોઈ આઈ થિંક સો દોઢસો માણસ નું પાછળથી હતું અને તેમાં એ લોકો ત્યાં મંદિરે દર્શન કરવા માટે થોડા જલ્દીમાં કરવા ગયામાં થોડી અવ્યવસ્થા ઉભી થઈ અવ્યવસ્થા ઉભી થઈ અને એમાં ભાગદોડ મચી ગઈ ભાગદોડ મચી ગઈ અને એ દ્રશ્ય મે એ દ્રશ્ય મે લાઈવ જોયા છે એના મારી પાસે વિડીયોસ ભી હતા અને મે ત્યાં મારી સાથે મારી મિસિસ હતી બે વર્ષની મારી બેબી પણ હતી તો અમે લોકો ત્યાંથી ત્યાંથી થોડા બધે સાઈડ પર આવી ગયા અને અને ત્યાંથી અમે ખૂબ મોટી જાનની જોઈ છે અમે લાઈવ કેટલાક કેટલાક લોકોના મૃત્યુ ભી અમે લાઈવ જોયા છે

ના એ એ મંદિર 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 થી 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 અ મતલબ મીટર થોડું પાસે જ્યાં સ્ટાર્ટ થાય છે મંદિર ને દર્શન એની એની બિલકુલ છે તો તમે અને તમારો પરિવાર અત્યારે ક્યાં છો અને કેટલી મહામુસીબતે તમે ત્યાંથી પોતાને અને પોતાના પરિવાર ને ત્યાંથી બચાવ્યો અને અમે ત્યાંથી અમે લોકો અમારો આખો પરિવાર પેલા તો અલગ થઈ ગયા હતા કારણ ભાગદોડ મચી ગઈ એટલે મારી મારી મિસિસ અલગ મારી બે વર્ષથી બેબી સાથે અલગ થઈ ગઈ મેં મારા ભત્રીજા જોડે અલગ થઈ ગયો અને મારા મારા મમ્મી પપ્પા અલગ થઇ ગયા તો ત્યાં અમે લોકો જયારે જયારે થોડું નોર્મલ વાતાવરણ થયું ત્યાંનું ઉપરનું તો અમે લોકો ત્યાં એનાઉન્સમેન્ટ કરાયું એનાઉન્સમેન્ટ કરીને અમે લોકોએ ત્યાં એરટેલ નો એસટીડી પીસીઓ છે ત્યારે વાતાવરણ બિલકુલ નોર્મલ હળવું કરી દેવામાં આવ્યું હતું પણ પ્રોપરલી જે પ્રશાસન જે હેન્ડલ કરતો હશે મંદિરનું તે લોકોમાં બિલકુલ બેદરકારી છે બિલકુલ અત્યારે તમે કટરા આવી પહોંચ્યા છો અને ગુજરાતીઓ પણ બીજા છે તમારી સાથે કે તમે જ એકલા નર્મદાથી છો ગુજરાતીમાં ગુજરાતીમાં હું હું એકલો જ છું અત્યારે મારો પરિવાર જ છે ખાલી અને તમે કટરા આવી પહોંચ્યા છો હા હું ના હું કટરામાં એક્ઝેક્ટ કટરામાં નથી મારું મંદિર જે આપણો જે વૈષ્ણવ દેવી મંદિર છે હા એનથી બસ જસ્ટ 1 કિલોમીટર અંતરમાં જ અમારી હોટેલ છે અમારી હોટેલ છે દેવી ગ્રાન્ડ હા ત્યાં હું રોક ત્યાં હું રોકાઈ ગયો છું

ઘણા બાર મેં તો આંકડો સાંભળ્યો છે કે બાર લોકોના મૃત્યુ થયા છે ઘણા બધા લોકો ઘાયલ પણ થયા છે કેટલા લોકો હતા એ વખતે જે કદર પબ્લિક તો બહુ જ એટલે બહુ જ પબ્લિક હતી એકજેટ એમાં તો આંકડો અંદાજીત થઈ નહીં થાય એવો હતો જ નહીં કારણ કે જે પાછળથી જે 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 પબ્લિકનો જે ફોર્સ આવે એ મિનિમમ દોઢસો બસો માણસનું ટોળું કહીએ કે પછી એ લોકોનું ગ્રુપ કહીએ કે જે કહેવાય છે એટલું ફોર્સિસ જે હમ હમ સાંભળી શકો છો લાગે છે સંપર્ક થઈ ગયો છે તો આ હતા પાર્થ જોશી જેઓ જમ્મુ કાશ્મીર થી આપણી સાથે જોડાયા હતા અને તેઓ નર્મદાના છે જોશી પરિવાર જે ફસાયો હતો તેમના જ એક સભ્ય અને હાલ તેઓ સુરક્ષિત છે તેવું કહ્યું છે ફરી એકવાર પાર્થ અમારી સાથે જોડાયા છે પાર્થ આપણે એ પૂછવા માંગીશ કે જ્યારે આ નાસભાગ મચી હતી અને એ વખતે તમે અને તમારો પરિવાર ત્યાં હશો તો તે વખતે બાકીના જે લોકો હતા એ પોતાને બચાવવા માટે અથવા તમે પોતાને બચાવવા માટે શું પ્રયત્નો કર્યા બીજા લોકોની પણ તમે હેલ્પ કરી હશે અથવા ઘણા બધા લોકો એવા હશે કે જેઓ એકબીજાને પડતા જોતા હશે નીચે પડી જતા જોયા હશે તો સ્વયંભૂ તમે બીજા કોઈને પણ મદદ કરી કોઈ ગુજરાતી પરિવાર પણ ત્યાં આસપાસમાં હતા

પર પહેલા તો ઉપર દીધા નાની બેબી હતી તો એ પહેલા લટકીને મારી જાન ને બચાવવાનો મેં પ્રયત્ન કરેલો બિલકુલ સાંભળવામાં એવી વાત પણ આવી છે પાર્થ કે ત્યાં કોઈ બે જૂથ વચ્ચે પહેલા બોલાચાલી થઈ ગઈ હતી અને ત્યાર પછી ઝપાઝપીમાં આ નાસભાગ મચી ગઈ વ્યવસ્થા બિલકુલ નથી એના કારણે જે રૂટ પર જવાનું સોરી જે રૂટ પર નીચે આવવાનું એ રૂટ પર લોકો ચડતા હતા અને નીચે જે રૂટ પર નીચે ઉતરવાનું તે લોકો નીચે બી ઉતરતા હતા એટલે સામ સામે લોકો અથડતા કારણ કે મારો ઓ ઓવિ મારો બી એક્સપિરિયન્સ છે ઓવી કેટલા લોકો સાથે અથડાતું થાય કે સામ સામિ જેમાં એ લોકો વચ્ચે બોલાચાલી થાય છે ને એમાં મોટા પાયે એ જો દોઢસો બસો માણસ જેનો જે ગ્રુપ કે હશે કે જે હતું તે એમાં થોડી જ આસપાસ પછી એ લોકો ઊભી કરતી હતી બિલકુલ આ જ્યારે બનાવ બન્યો તે વખતે બાકીના રાજ્યના લોકો પણ હશે તમને શું લાગે છે એકત્રીસ ડિસેમ્બર હતી એટલા માટે આટલી મોટી ભીડ ત્યાં આવી પહોંચી કે નોર્મલ દિવસોમાં પણ આ જ પ્રકારે ભીડ હોય છે ના પોલીસ ફોર્સ પાસે એ લોકો ના કારણે પબ્લિક છે એ લોકોનો ધસારો વધારે હોય છે કારણ કે નવું વર્ષની પહેલી તારીખ છે એના એના કારણે રાત્રે બાર વાગ્યા પછી

જે મહા વૈષ્ણવ દેવી જે પાસ હોય છે એ continue એ લોકો ટિકિટ બારી પર online ચાલુ ચાલુ રાખ્યા એટલે public નો ધસારો ફૂલ થઈ ગયો એકદમ અને એ એ ધસારો થયો રાત્રે અગિયાર વાગ્યા પછી વધી ગયો કારણ કે હું નવ વાગ્યા તો મેં જાતે ટ્રેક શરૂ કર્યો હતો પણ એ ટ્રેક માં નવ વાગ્યા નવ થી અગિયાર માં એટલી પબ્લિક નથી પણ જે લોકલ પબ્લિક ખરી જે કારણ કે રાતના બાર વાગ્યા પછી નવ વર્ષ ગણાય પહેલી તારીખ તો અગિયાર વાગ્યા પછી પબ્લિક નો ધસારો ફૂલ થઈ ગયો એ લોકલ પબ્લિક નો બિલકુલ અત્યારે તમારો પરિવાર સુરક્ષિત છે તમે હવે ગુજરાત આવી રહ્યા છો કે હજુ પણ તમે ત્યાં દર્શન માટે જવાના છો ના તમારા પરિવારજનો બાકીના જે પરિવારજનો છે તેઓ હેમખેમ છે બધા હોટલમાં પોતે હોટેલમાં છું અને મારી કાલે ફ્લાઇટ જમ્મુ દિલ્હી થી અમદાવાદ મારી ફ્લાઇટ છે બિલકુલ જ્યારે આ બનાવ બન્યો એ વખતે બહુ મોટી સંખ્યામાં તમે જોયા લોકોને એકબીજા પર પડતા અથવા નાસભાગ મચી ત્યારે તમે પણ એ બિહામના દ્રશ્યો જોયા હશે એ એ દ્રશ્યોની જરા વાત કરવી છે મારે કે એ વખતે જે માહોલ હતો એ કેવો હતો અને બાકીના જે લોકો હતા એ વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલા જે લોકો હતા એ વખતે તેઓ શું કરતા હતા સર વ્યવસ્થા તંત્ર માં પહેલા પહેલા વ્યવસ્થા તંત્ર મને ખુદ કશું લાગ્યું નથી કે જે વ્યવસ્થા જે વોક કરીને જાય છે તે બી લોકો એક રૂટ છે અને જે લોકો ઘોડા પર જાય છે ઘોડા રૂટ બી સેમ છે અને ડોલી નો બી ખાલી ડોલી ઉપરથી ચેન્જ થાય છે પણ આ જે આ જે ત્યાંનો જે દ્રશ્ય ત્યાં જોયા તો ત્યાં ત્યાં જે ત્યાં યાત્રીઓ યાત્રીઓએ એવું કે દસ મિનિટ માટે તો યાત્રીઓ આખી આખી પોઝિશન હેન્ડલિંગ કરી લીધી હતી લાઈન લગાવી દીધી એકબીજાને દર્શન માટેની લાઈન એ લોકોએ કરાવી આપી જવા માટેની લાઈન ત્યાર પછી અહીં જે તંત્ર હતું ત્યાર પછી ઓછામાં ઓછા વીસ મિનિટ પછી તંત્ર ઊભું થયું હતું

તે લોકો એ ખુદ ના પાડી દીધી કે અમારે દર્શન માટે જવું નથી ત્યાં બિલકુલ એટલે આ બનાવ બન્યા પછી હવે ભક્તોની સંખ્યા બહુ જ ઓછી થઈ ગઈ છે ને ત્યાં ઓછી થઈ ગઈ છે ઓછી ઓછી બિલકુલ ઓછી થઈ ગઈ છે બિલકુલ અને દર્શન જે વ્યવસ્થા હતી એમાં કોઈ ફેરફાર કરાયો છે કે એ રૂટિન થઈ ગયું છે ના ના એ દર્શનની વ્યવસ્થા રૂટિન છે બિલકુલ અને ભક્તોની સંખ્યા ઓછી છે ઓછી ઓછી થઈ ગઈ છે આજ જે ગઈકાલ કાલ રાત થી કેટલા લોકો જેતા લોકો જે લોકો ટ્રેક કરતા હતા ટ્રેક થી અડધી થી એ લોકો નીચે આવી ગયા છે બિલકુલ પાર્થ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા નર્મદાથી પાર્થ જોશી અને તેમણે જણાવ્યું છે કે વૈષ્ણોદેવીમાં તેઓ અને તેમના પરિવારજનો સાથે નાસભાગમાં તેઓ ફસાયા હતા અને ફસાયા બાદ તેમણે બહુ જ હેમખેમ મહા મહેનતે તેઓ પોતાને અને પોતાના પરિવારને બચાવી શક્યા નાસભાગ સમયના જે બિહામણા દ્રશ્યો હતા એ પણ તેમણે જોયા તેઓ પણ દર્શન નથી કરી શક્યા અને તેઓ હવે કરવાના પણ નથી કારણ કે હવે તેઓ આ ઘટનાને લઈને થોડા ડરી પણ ગયા છે ને તેઓ કહી રહ્યા છે કે આટલી મોટી સંખ્યામાં લોકોના ત્યાં મૃત્યુ થયા છે ઘણા બધા લોકો ઘવાયા છે અને જે રીતે ભીડ અહીંયા હતી વ્યવસ્થા તંત્ર દ્વારા કોઈ પ્રોપર આયોજન જે હતું એ નહોતું અને એટલા માટે જ બહુ મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન માટે આવી ગયા અને કોઈ બોલાચાલી અને કોઈ બે જૂથ વચ્ચે કોઈ બોલાચાલી થઈ અને ત્યાર પછી અહીંયા પબ્લિકનો જે ફ્લો છે એ એકદમ ઉપર આવી ગયો અને નાસભાગ મચી ગઈ અને ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થયા ઘણા લોકો પડી ગયા ઘણા ઘણા પડ્યા અને લોકો બાર લોકોના તો મૃત્યુ થઈ ગયા છે આ સમગ્ર ઘટનાને લઈને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલે વળતરની જાહેરાત કરી છે આ સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને વળતરની જાહેરાત કરી છે તો